વડવા વિસ્તારમાં કોર્ટ દ્વારા મૂળ મકાન માલિકને સોંપવાનો આદેશ કરાર આપતા પોલીસ બંદોબસ્ત સાથે મકાન ખાલી કરાવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ. વડવા વિસ્તારમાં વકીલ રફીકભાઈનું મકાન આવેલું છે, જે મકાનનો કોર્ટ કેસ ચાલતો હોય. આખરે કોર્ટ દ્વારા મૂળ માલિક રફીકભાઈ વકીલને મકાન સોંપવાનો આદેશ કરતા પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઓગણસિત્તેરની સાલમાં આ મકાન મારા ફાધરે ખરીદેલું, બરોબર. અને પછી ધોબી દયાળભાઈ મગનભાઈને વેચાતું આપેલું. વેચાતું આપવા માટેનો સાટાઘાટ કરેલો, કરાર કરેલો, બરોબર. તો એની સાથેના સંબંધો એવા હતા, અમારે કપડા ઇસ્ત્રી કરતા હતા એ દયાળભાઈ, કે ચાલુ કામે સોદો કર્યા પછી એના ઘરના ગુજરી ગયા હતા, એટલે કે કબજો જોયો છે તો કબજો સંબંધમાં આપી દીધો આપણે, બરાબર. પછી બાકીના પૈસા એણે આપ્યા નહીં, અને જે બાકીની મિલકત છે ચાર રૂમ બીજા, એ બીજાને એણે વાપરવા આપી દીધા, બરાબર. એ ચાલુ કામે અને 1985ની સાલમાં બધા સમાધાનના પ્રયત્નો ખતમ થઈ જવાથી અમે કોર્ટમાં કેસ કરેલો. જે કોર્ટમાં કેસ અમે ચાલતા જીતી જતા કોર્ટે ખાલી કરવાનો દાવો દાખલ કરેલો 1912ની સાલમાં. તો 1912 શું 2012માં એ ચાલુ ક્રમે અમે 1970ની સાલમાં એ કબજો લેવા આવેલા કોર્ટના બેલીસ સાથે. ત્યારે આ તાળું મારેલું હતું, એટલે પાછા ગયેલા, તાળું તોડવાની અરજી કરી અને પછી કબજો લીધેલો અને માલિકને એનો સામાન સોંપી દીધેલો. એ બાકીના માણસો એક મહિનાની મુદત માંગેલી કે દિવાળી છે, અમે દિવાળી પછી આ મકાન તમને ખાલી કરી આપશો, ગોખલેભાઈ કરીને કોર્ટના બેલીફ આવેલા. હવે આ લોકો જે છે એ નથી કાંઈ ખરીદતા મકાન, કે નથી ખાલી કરતા, એટલે કોર્ટે કીધું કે હવે ખાલી કરો, સમાધાનના બધા પ્રયાસો જતા રહ્યા છે. સ્ટે લાવવા માટે લઈ આવો, સ્ટે કોર્ટના માણસો કે અમે ઉભા છે, સ્ટે લઈ આવો, સ્ટે લઈ આવો, તમે ગ્રાવી જશો.